નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવો ગુજરાતી માટેનો એક નિબંધ છે આ નિબંધનું નામ છે કોરોના વોરિયર્સ તો આ મિત્રો આ નિબંધ છે તમારે ધોરણ દસ અથવા ધોરણ બાર માટે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેલી છે આ નિબંધની તો નિબંધનું નામ છે કોરોના વોરિયર્સ તો આપણે જોઈએ આ નિબંધ મુદ્દા છે પ્રસ્તાવના કોરોનાનો અર્થ અને લક્ષણો કોરોના સામે અડગ યોદ્ધા એટલે કે વોરિયર્સ કોરોના વોરિયર્સની પ્રશંસીય કામગીરી કોરોનાના યોદ્ધાનું સન્માન અને આપણી ફરજ અને ઉપસહાર તો મિત્રો આની બંધ આપણે જોઈએ અહીંયા આગળ તો સૌ પ્રથમ મિત્રો આપણે આવે છે પ્રસ્તાવના પ્રસ્તાવનાની અંદર એટલું લખવાનું છે કોરોના વોરિયર્સ એટલે કોરોના વાયરસ સામે યુદ્ધ લડનારા અડગ યોદ્ધાઓ આખું વિશ્વ જ્યારે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયું છે અને કોરોના વાયરસ અત્ર તત્ર સર્વત્ર ભારે તબાહી મચાવી રહ્યો છે ત્યારે તેની સામે કોઈપણ પ્રકારના શસ્ત્ર સરંજામ એટલે કે દવા કે વેક્સિન વગર જંગ લડન જંગ લડનાર દરેકને કોરોના વોરિયર્સ કહી શકાય છે ત્યાર પછી આપણેનો બીજો મુદ્દો જોઈએ કોરોનાનો અર્થ અને લક્ષણો કોરોના વાયરસનું નામ લેટિન શબ્દથી મળેલું છે લેટિન ભાષામાં કોરોનાનો અર્થ ક્રાઉન અથવા મુગુટ થાય છે મુકુટ થાય છે આ વાયરસ ગોળ છે તેની સપાટી પર શાખા છે આથી તેનું નામ કોરોના વાયરસ રાખવામાં આવ્યું છે બે હજાર ઓગણીસમાં તેનો ફેલાવો થયો છે બે હજાર ઓગણીસમાં તેનો ફેલાવો થયો તેથી તેનું બીજું નામ કોવિડ નાઇન્ટીન રાખ્યું છે જેમ કે કોવિડ નાઇન્ટીન છે મિત્રો તમે એમાં જુઓ તો સીઓ વી આઈ અને ડી અને નાઇન્ટીન આ રીતનું છે હવે સીઓ એટલે કોરોના વીઆઈ એટલે વાયરસ ડી એટલે ડીજીઝ ડીજીઝ એટલે રોગ અને વર્ષ છે બે હજાર ઓગણીસ ડબલ્યુ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ થઈ છે વર્લ્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ આ વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે આપણે આગળ ડબલ્યુ એચ ઓ એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ આ વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે આ જીવલેણ વાયરસ વાયરસે આખા વિશ્વને ભરડામાં લીધું છે આ ચેપી રોગ હોવાથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી વધુ ફેલાવાની સંભાવના છે ખાંસી ઉધરસ તાવ છે તમને તો દવા કરાવો ઢીલ કરવો ના નહીતર એક બેદરકારી લેશે લાખો જીવ કોરોના તો આ રીતનું સ્લોગન છે શરદી તાવ ઉધરસ અને વારંવાર છીકો આવી માથું અને શરીરનું દુખવું ગળામાં સતત દુખાવો થવો શ્વાસ લેવામાં તકલીફ પડવી સ્વાદ અને ગંધનો અનુભવ ન થવો સ્નાયુમાં દુખાવો થવો અને ખૂબ જ થાક લાગવો વગેરે કોરોના વાયરસના લક્ષણો છે ત્યાર પછી આપણે એના પછીનો મુદ્દો આવે છે કોરોના સામેના અડગ યોદ્ધા એટલે કે વોરિયર્સ ડબલ્યુ એ કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે ત્યારથી વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ અમલ બની છે કેમ કે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં ઓછામાં ઓછા લોકો આવે જેથી કોરોનાનો કોરોનાને ફેલાતો અટકાવી શકાય આ લોકડાઉનની સ્થિતિમાં પોતાની અને પોતાના કુટુંબની પરવા કર્યા વિના લોકોનું સ્વાસ્થ્ય જાળવવા માટે કોરોના વોરિયર્સ સતત કાર્ય કરી રહ્યા છે મંદિર મસ્જિદ બંધ છે આજે હોસ્પિટલ ખુલી છે આજે માનવજાતની રક્ષા કાજે માનવો તૈનાત છે આજે ત્યાર પછીનો મુદ્દો આવે છે કોરોના વોરિયર્સ ડોક્ટર નર્સ પેરામેડિકલ સ્ટાફ પોલીસ સુરક્ષા જવાનો સફાઈ કામદારો સરકારી કર્મચારીઓ એનજીઓ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ ખેડૂતો દુકાનદારો પત્રકારો વૈજ્ઞાનિક સેવાભાવી લોકો ઘરમાં રહીને નિયમનું પાલન કરતા જાગૃત નાગરિકો વગેરે સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે ત્યાર પછી આગળનો મુદ્દો છે કોરોના વોરિયર્સની પ્રશંસનીય કામગીરી ભલે મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વાર બંધ હોય જ્યાં સફેદ અને ખાકી વસ્ત્રોમાં ભગવાન હાજર હોય ત્યાં આપણને કોરોનાનો ખતરો શા માટે હોય ડોક્ટર નર્સ પેરામેડિકલ સ્ટાફ અને આરોગ્ય ખાતાના સર્વે કર્મચારીઓ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક સેવાયજ્ઞ કરી રહ્યા છે જાણે સફેદ વસ્ત્રમાં સજ્જ થઈને સ્વયં ભગવાન સેવા કાર્યમાં જોડાઈ ગયા ના હોય આગળ જોઈએ પોલીસ અને સુરક્ષા જવાનો પણ સરકારશ્રીના સૂચન પ્રમાણે ઉનાળાની કાળજાર ગરમીમાં ભૂખ્યા તરસિયા ઊભા રહીને કોરોના સામે મજબૂત સ્તંભ બનીને લડી રહ્યા છે ખાખી વર્દીમાં અને સફેદ વર્દીમાં સજ્જ ભગવાન સમા કોરોના વોરિયર્સને કેટલાક અણગણ લોકો સહકાર આપવાની જગ્યાએ તેમના પર પથ્થરમારો કરીને અડચણરૂપ બનીને તેમનો જુસ્સો ઘટાડી રહેલા જોઈને હદપ્રદ થઈ જવાય છે છતાં તેમનો જુસ્સો કંઈક આવો છે તોડ દેંગે શરીર કા કોના કોના લેકિન હોને નહીં દેંગે આગે તુમ્હે કોરોના સફાઈ કર્મચારીઓ પણ કોરોના સામેની લડાઈમાં અડગ યોદ્ધા બનીને સ્વચ્છતા જાળમાં સફાઈ કર્મચારીઓ પણ કોરોના સામેની લડાઈમાં અડગ યોદ્ધા બનીને સ્વચ્છતા જાળમાં ખભે ખભો મિલાવીને વડાપ્રધાન શ્રીના એલાને જંગમાં જોડાઈને નિષ્ઠાથી કામ કરી રહ્યા છે જેમને આપણે સામાન્ય માનીએ છીએ સામાન્ય માનીએ છીએ તે આજે સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બની દેશની જનતાના સ્વાસ્થ્યની રક્ષા કરી રહ્યા છે સ્વાસ્થ્ય શિક્ષણ અને અન્ય સરકારી કર્મચારીઓ પણ પોતાના યથાયોગ્ય સેવાયજ્ઞમાં ફાળો આપીને કોરોના કહેરમાંથી દેશને બચાવવા મદદ કરી રહ્યા છે કોઈ પણ સમાજને જાગૃત કરી રહ્યા છે કોઈ પણ સમાજને જાગૃત કરી રહ્યા છો તો કોઈ ભારતના ભાવિનું ઘેર બેઠા ઘડતર કરી રહ્યા છે એનજીઓ અને સમાજ સેવી સંસ્થાઓ દુકાનદારો પત્રકારો ખેડૂતો વગેરે કોરોના વોરિયર્સ બનીને દેશની એકતા અને અખંડિતતાના દર્શન કરાવી રહ્યા છે કોઈ જરૂરિયાતમંદ સુધી ભોજન કપડાં પહોંચાડી રહ્યા છે દુકાનદારો અને ખેડૂતો પણ આજે સાચા રાહભર બનીને શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે તો પત્રકારો ખૂણે ખૂણે બનતી ઘટનાઓ દર્શાવીને લોકોને કોરોના વાયરસની વાસ્તવિક સ્થિતિથી માહિતગાર કરીને ઉમદા કામ કરે છે વૈજ્ઞાનિકો દિવસ રાત જોયા વિના દવા અને વેક્સિનની શોધમાં મચી પડ્યા છે તો સરકાર તો સરકારની સૂચનાઓ ચુસ્ત અમલ કરીને ચુસ્ત અમલ કરી ઘરમાં જ રહીને કોરોના વોરિયર્સ બની રહ્યા છે ત્યાર પછી કોરોના વોરિયર્સનું સન્માનને આપણી ફરજ પોતાની કે કુટુંબની પરવા કર્યા વગર ચોવીસ કલાક સતત કામગીરી કરી રહેલા કોરોના વોરિયર્સનું સરકાર અને સમાજ દ્વારા સન્માન કરીને જુસો વધાર્યો છે તાળી અને થાળી વગાડીને હોસ્પિટલ કે કોરોના વોરિયર્સ પર પુષ્પવર્ષા કરીને ઠેર ઠેર તેમનું સન્માન કરીને તેમની ભાવના અને માનવતાને બિરદાવવામાં આવે છે તે ખૂબ જ સરાહનીય બાબત છે સાથે સાથે આપણે કોરોના વોરિયર્સ પ્રત્યેની ફરજ પણ અદા કરવી જોઈએ કોઈ કોરોના વોરિયર્સ સેવા કાર્ય દરમિયાન સંક્રમિત થતાં અવસાન પામે તો તેના કુટુંબની જવાબદારી સમાજે અને સરકારે ઉઠાવવાની નૈતિક ફરજ પણ દર્શાવવી જોઈએ તેમના દુઃખમાં તન મન અને ધનથી સામેલ થવું જોઈએ પ્રશાસનો હુકમ માનો કદીએ એનો ભંગ ના પ્રશાસનનો હુકમમાંનો કદીએનો ભંગ કોરોના વોરિયર્સને સહકાર આપો વાળ ન વાકો કરે કોરોના વોરિયર્સને સહકાર આપો તો વાળ ન વાકો કરે કોરોના ઉપસહાર કોરોનાની વૈશ્વિક મહામારી કોરોના વોરિયર્સને સાથ આપીને તેમના જુસ્સાને ટકાવી રાખવાના પ્રયત્નો કરવા જોઈએ કોરોના વોરિયર્સનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકવાના નથી તે માટે તેમના કુટુંબને મદદ કરીએ લોકડાઉનનો ચુસ્ત પાલન કરીએ ઘરમાં રહીએ સ્વસ્થ રહીએ કોરોના વોરિયર્સને બિરદાવીએ માસ્ક પહેરીએ હાથ વારંવાર ધોઈએ સેનીટાઈઝરનો ઉપયોગ કરીએ અને દો ગજની દૂરી રાખીને કોરોનાને હરાવીએ ઘરમાં રહીએ સ્વસ્થ રહીએ અને સલામત રહીએ તો મિત્રો આ પ્રકારનો આપણો કોરોના વોરિયર્સનો નિબંધ હતો જે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં આ નિબંધ પૂછાવાની શક્યતા છે કારણ કે તમને ખ્યાલ છે કે દર વર્ષે બોર્ડની પરીક્ષામાં એક નિબંધ જે આપણી વર્તમાન પરિસ્થિતિ હોય એને અનુરૂપ નિબંધ પૂછાતો હોય છે તો આજે આપણે દોઢક વર્ષથી આ કોરોનાની મહામારીનો સામનો કરીએ છીએ એ આપણે એક વર્તમાન પરિસ્થિતિ છે તો આ વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ બોર્ડની પરીક્ષામાં આવો નિબંધ પૂછાઈ શકે છે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે એવું કંઈ પણ પરીક્ષાલક્ષી કે બોર્ડની પરીક્ષાલક્ષી નવીન હશે તે મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકતો રહીશ